शुपंकर शुरुआत महत्वपूर्ण समाचार थी। गुजरात में ओबीसी मतो अंके करवा माटे भाजपे रणनीति तैयार करी छे। बे केंद्रीय मंत्री राज्य में 40 सभाओ गजवशे। देवूसिंह चौहान गांधीनगर में सभा करशे, ज्यारे केंद्रीय मंत्री महेन्द्र मुंजपरा अमदावाद जिल्ला में सभाओ करशे। ओबीसी प्रभावित बैठकों अने जिल्ला में जनसभाओनुं आयोजन करायुं छे। देवूसिंह भोयण माणसा आलमपुर अने दहगाम में सभा करशे, જ્યારે મહેન્દ્ર મુંજપરા વલભીપુર ઉમરાડા સિહોર અને વરલ ગામમાં સભા કરશે। શ્રી અંબારામભાઈ ઠાકોર જેવો આપણા આજ ગામના પૂર્વ સરપંચ શ્રી છે ભાઈ શ્રી જુહાજી ઠાકોર, એવો પણ આજ ગામના સરપંચ રહી ચૂક્યા છે। ગામના સૌ વડીલો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો અને પત્રકાર મિત્રો, મિત્રો જન આશીર્વાદ યાત્રા એ સતત આપણે જોઈ રહ્યા છીએ કે કેન્દ્રની અંદર હમણાં જે નવું પ્રધાનમંડળ રચવામાં આવ્યું અને એની અંદર નાના નાના સમાજના, જે સમાજ નાનો કહેવાય, પછાત હોય, ગરીબ હોય, એવા સમાજમાંથી પ્રતિનિધિત્વ। બોટાદમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગઢડા ખાતે પહોંચ્યા। ગઢડા ખાતે આવેલ બીએપીએસ મંદિર ખાતે તેમણે દર્શન કર્યા। સી આર પાટીલ બીએપીએસ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા। બોટાદ ગઢડાના ધારાસભ્ય સૌરવ પટેલ, આત્મારામ પરમાર, ભરત બોગરા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। દિયોદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરપંચનું શક્તિ પ્રદર્શન। ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા દરબારગઢ ખાતે બેઠક મળી હતી। આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી। બેઠકમાં મુખ્યત્વે ગામના વિકાસને વેગ મળે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેચાણનો એક વિડીયો વાયરલ થયો। ગોંડલ શહેરનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ભગવતપરા શેરી નંબર 19-12માં ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂનું વેચાણ। વૃદ્ધ મહિલા દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે। અહીંયા દેશી દારૂ વેચાઈ રહ્યો છે। આખરે કોની રહેમ રાહે થઈ રહ્યું છે દારૂનું વેચાણ? પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। આ વિડીયો મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, ગોંડલ શહેરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભગવતપરા શેરીમાં એક વૃદ્ધ મહિલા દારૂનું વેચાણ કરી રહી છે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી છે પોલીસ દ્વારા? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં અવૈધ એટલે કે જે ગેરકાનૂની દારૂનું ખરીદ વેચાણ છે તેના પર પ્રતિબંધ છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો હજારો કરોડ રૂપિયાનો જે દારૂ છે તે વર્ષ દરમિયાન વેચાતો રહેતો હોય છે, ખરીદાતો રહેતો હોય છે, ને ત્યારે જ આ એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો છે ગોંડલ શહેરનો, જે ભગવતપરા વિસ્તાર છે ત્યાં 12-19 જે આ શેરી નંબર છે ત્યાંનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયોની પુષ્ટિ ખુદ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવી છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એક વૃદ્ધ મહિલા છે તે પોતાના ઘરની બહાર બેઠી છે અને પોતે ખુલ્લેઆમ, જાણે કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય તે પ્રકારે ખુલ્લેઆમ દારૂ વેચી રહી છે। કોઈ પણ જાતનો રોકટોક કોઈ કરી નથી રહ્યું, એટલે કે કહી શકાય કે અવાર નવાર છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે દારૂ પકડતી રહેતી હોય છે, દારૂ મામલે કામગીરી પણ બતાવતી રહેતી હોય છે। અને બીજી તરફ ગોંડલ શહેરના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ એક વૃદ્ધ મહિલા છે લોકો પાસે પૈસા લઈ રહી છે, તેમજ પૈસાના બદલે લોકોને કહી શકાય કે જે દેશી દારૂની કોથળીઓ છે, થેલીઓ છે તે આપી રહી છે। ન માત્ર આજે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્થાનિક પોલીસની જ બેદરકારી છે, પરંતુ હાલ રાજકોટ ગ્રામ્યના જે SOGના જે PI છે
કે જે થોડાક સમય પહેલા તેમની ગોંડલ શહેરમાંથી બદલી કરવામાં આવી અને તેમને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ બનાવવામાં આવી, એટલે કે કહી શકાય કે ભૂતકાળના જે પીઆઈ છે તેમની પણ જવાબદારી બને છે કે ગોંડલ શહેરનો જે આ વિડીયો છે, કારણ કે જે એલટીબી છે અને એસઓજી છે તે રાજકોટ જિલ્લામાં ગમે ત્યાં રેડ કરી શકે છે. મોટા ભાગે વાત કરવામાં આવે તો એલટીબી છે તે દારૂ મામલે રેડ કરતી હોય છે, જ્યારે કે એસઓજી છે તે એનડીપીએસ મામલે સાથોસાથ જે ગેરકાનૂની હથિયારના વેચાણ મામલે છે તે રેડ કરતી હોય છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલ કૌભાંડનો જે મામલો હતો, અમોલ શેઠના વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. એએમસીના પૂર્વ ટેક્સ અધિકારીનો આરોપ, અનિલ સ્ટાર્ચ મિલે એએમસી ટેક્સ વિભાગને કરોડોનો ચૂનો લગાવ્યો છે. અધિકારીઓની મિલીભગતથી ટેક્સની ખોટી આકારણી થતી હતી અને ખોટી આકારણીને પગલે એક અંદાજ પ્રમાણે 60-70 કરોડનો ટેક્સ બાકી રહી ગયો. એએમસીના એસ્ટેટ અને ટેક્સની આકારણીમાં જ તફાવત જોવા મળ્યો. એસ્ટેટ વિભાગના ચોપડે ક્ષેત્રફળ 1,40,821 ચોરસ મીટર છે અને ટેક્સ વિભાગના ચોપડે માત્ર 51,431 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. એએમસી ટેક્સ કર્મચારી પૂનમચંદ્ર પરમારે ટેક્સ આકારણી વખતે એએમસીને કહ્યું કે 78,768 ચોરસ મીટર માપ આવ્યું, પરંતુ અધિકારીઓ સાથે અનિલ સ્ટાર્ચ સેટલમેન્ટ કર્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, આખું આ જે મામલો સામે આવ્યો છે જેમાં અનિલ સ્ટાર્ચ મિલે એએમસી ટેક્સ વિભાગને ચૂનો લગાવ્યો છે, કેવી રીતે આ બહાર આવ્યું? પંકજ, આ સૌથી મોટો ઘટસ્ફોટ અહીં થઈ રહ્યો છે. અનિલ સ્ટાર્ચના જે માલિક છે અમોલ શેઠ, તેઓની સામે છેતરપિંડી ફરિયાદ તો થઈ છે, ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ પણ કરી છે, પરંતુ હવે નવો ઘટસ્ફોટ એ થયો છે કે તેઓએ અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગને પણ 50-60 કરોડનો ચૂનો લગાડ્યો છે. આ ચૂનો શું છે જાણવા પ્રયાસ કરશું. પૂનમભાઈ પરમાર, કે જેઓ જે તે સમયે ટેક્સના કર્મચારી હતા અને જેઓએ આખું કૌભાંડ છે તે બહાર લાવ્યું છે, તેમની સાથે જ પૂનમભાઈ આપે આ સમગ્ર કૌભાંડ છે તે બહાર લાવ્યા છે. આપે જ ખુદ આકારણી 2005-06ની અંદર કરી હતી, ત્યારે કેટલું ચોરસ મીટર જગ્યા હતી, ત્યારબાદ કોર્પોરેશન અધિકારીઓ અને સત્તાધીશોના સેટિંગ બાદ કેટલું ટેક્સ કરવામાં આવ્યું છે અને કેટલો ચૂનો મહાનગરપાલિકાને લાગ્યો છે. આના અંદર અનિલ સ્ટાર્ચ મિલનો પહેલાં 2001 પહેલાં જૂની ફોર્મ્યુલામાં 54,000 જેટલું માપ હતું. નવી ફોર્મ્યુલા કાર્પેટ આધી રાત થઈ ત્યારે 2001ના અંદર એનું વેલ્યુએશન વખતે માપ આવ્યું હતું 78,000, પણ એ પાર્ટીએ અરજી કરી, એના કોઈ પ્રતિનિધિ હાજર નહીં, પણ કોર્પોરેશનના જે તે વખતના અધિકારીઓથી સેટિંગ કરી અને 25,000 જેટલું માપ એ લોકોએ કમી કર્યું હતું પાર્ટીના સ્ટેટમેન્ટના આધારે જ. એના 4 વર્ષ પછી ચતુર્વર્ષીય જે આકારણી કોર્પોરેશનની હોય, 5-6ના અંદર મેં જ્યારે માપ લીધું તો પહેલાં મને માપ લેવાની આનાકાની કરતા હતા. 15 દિવસ પછી મને જ્યારે માપ લેવા આપ્યું, એ વખતે મારું માપ સમથિંગ 78,500 ચોરસ મીટર આવ્યું હતું અને એની સામે એણે અરજી કરી. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને મિલીભગત હોય કે ગમે હોય, ટીમ બનાવી કરીને આ લોકોએ માપ લીધું તો 1,10,000 માપ આવ્યું. એની સામે પાછું એક ટીમ બની, વિજિલન્સ, ટેક્સ, મધ્યસ્થ કચેરી, નાણાંની ટીમ બનાવી અને વિજિલન્સ ખાતાએ પોતાની સત્તાની બહાર પાર્ટીએ રજૂ કરેલ પુરાવાના આધારે એને 59,000 માપ કરી આપ્યું. એટલે આપ ડોક્યુમેન્ટ શું બતાવી શકો છો, કારણ કે એ પણ સમજ જરૂરી છે કે કેટલો ટેક્સ હતો ને કેટલો લેવામાં આવ્યો, કેટલા કરોડનો ચૂનો છે તેઓ અહીં લગાડ્યો છે અને કેટલું આકારણી કરવામાં આવી હતી? મારા લીધેલા માપ પ્રમાણે જો આપણે ગણવા જઈએ તો એનો 35 લાખની આસપાસનો ટેક્સ ઊભો રહે, પણ આ લોકોએ વિજિલન્સે જે એનો ટેક્સ ઘટાડ્યો એ મુજબ અત્યારે લગભગ 2005-07ના અંદર 17-18 લાખ રૂપિયા ટેક્સ ભરતા હતા અને એ જ ટેક્સને પ્રમાણે જો ગણીએ મારી ડિફરન્સ અને વિજિલન્સ વાળાના તો લગભગ નહીં તો 12-13 લાખનો વર્ષે કાર્પોરેટ એરિયાના હિસાબે ગણતરી ઊભી રહે. એટલે વર્ષે 12-13 લાખ એનું વ્યાજ સાથે ગણવો તો કેટલો અત્યાર સુધીમાં 2021 સુધીનો કેટલો ટેક્સ થાય? અને આ તો ક્રયો માર્ક સામાન્ય, પણ એની બીજી મોટામાં મોટી એક ખૂબી હતી એ કે જે કોર્પોરેશનના બીપીએમસી એક્ટના નવા કાર્પેટ એરિયાના પેલા બેઝ પ્રમાણે બાંધકામના વર્ષ મુજબ જે ટેક્સ લેવાતો હોય છે, અનિલ સ્ટાર્ચ મિલનું માપ 1940ના હિસાબથી ટેક્સ લેવાય છે, જ્યારે ખરેખર એનું બાંધકામ 1970-80-90ના અંદર હતું. એટલે જે ટેક્સ 50 પૈસાના હિસાબે ભરતો હતો, ખરેખર જો બાંધકામ પ્રમાણે લેવા આવે તો એની પાસેથી 85 પૈસા કે 1 રૂપિયાના હિસાબે ટેક્સ લઈએ તો જે 22 લાખ કે 24 લાખ એનો વાર્ષિક ટેક્સ થતો હતો એ 44-50 લાખ રૂપિયા ઉપર વાર્ષિક. એટલે વાર્ષિક 40-50 લાખ ટેક્સ એનો થવો જોઈએ, જે છતાં પણ એ લોકોને ટેક્સ માત્ર 20-22 લાખ તે ભરતા હતા. તો અત્યાર સુધીનો હિસાબ કરીએ, 2005 તમે જે આકારણી કરી ત્યારબાદ અત્યાર સુધી, તો એના વ્યાજ સાથે કેટલા પૈસા કોર્પોરેશનને લેવા નીકળે છે અત્યાર સુધી? જો તમે વ્યાજની વાત કરીએ તો હું બીજી વસ્તુ એની જોડે તમને જોડી દઉં
કે બીપીએમસી એક્ટ મુજબ તમારે બિલ ભરવાની છેલ્લી તારીખ પછી જો તમે ટેક્સ સમયસર ના ભરો અને પાછળથી ભરો તો બીપીએમસી એક્ટ મુજબ વાર્ષિક 18% દરે તમારા બાકી ટેક્સ ઉપર વ્યાજ ભરવાનું થાય. પરંતુ આ અનિશ્ચાર્જ મિલના અંદર તો બીપીએમસી એક્ટના નેવે મૂકીને સામાન્ય માણસો પાસેથી 18-22% વ્યાજ લેવાય છે, 22-25%. જ્યારે અનિશ્ચાર્જના તો બાકી ટેક્સ ઉપર 12-15% વ્યાજ લેવાય છે. અને આ બાબતે મેં ટેક્સ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનર શ્રી, એસેસર અને ટેક્સ કલેક્ટરને લેખિતમાં ખુલાસો માંગ્યો છે, આરટીઆઈમાં માહિતી માંગી છે. આ 1.5 વર્ષથી એ પણ માહિતી મને નથી આપતા. ટોટલ મારી કેટલો ટેક્સ હજી લેવો નીકળતો છે અનિસ્ટાર્ટ માહિતી કોર્પોરેશનનો? જો બીપીએમસી નેક્ટને કરવેરાના નિયમો મુજબ ગણીએ તો જે ખરેખર એનું બાંધકામનું છે, બાંધકામના વરસ છે, એના ઉપયોગના પરિબળો છે, અને એસ્ટેટ ખાતાનું બેટરમેન્ટ ચાર્જ એ 1,40,000 મીટરના પ્રમાણે ભરે છે, વિજિલન્સના હિસાબે એ લોકો 60,000 ટેક્સ ભરે છે. હવે જો 1,40,000 કે ખરેખર ત્યાં પાર્ટી આપેલા સ્ટેટ મુજબ નહીં પણ કોર્પોરેશન જો ખરેખર રીતે જો એ જે વખતે મારું માપ લેવાયેલું છે અને 2007માં ટેક્સ ખાતાએ જે માપ લીધું છે એ માપ પ્રમાણે જો આપણે ટેક્સ વસૂલ કરવા જઈએ તો લગભગ નહીં તો 2001થી લઈ અને 21-22 સુધી 50-60 કરોડ રૂપિયાનો કોર્પોરેશનને ચૂંટણો લાગ્યો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. કયા અધિકારીઓની મિલીભગત હશે કારણે આટલું ઢાકપૂછડો કરવામાં આવ્યો છે, આટલા ટેક્સમાં આટલી ગાલમેલ કરવામાં આવી રહી છે? કયા અધિકારીઓ છે કે સત્તાધીશો આના અંદર કયા સત્તાધીશો છે કે એને ડાયરેક્ટ ના કહી શકાય, પણ જે નિયમો છે કે ટેક્સ ખાતાના અંદર એક સામાન્ય નાગરિકને ત્યાં માપ વધતું હોય તો ટેક્સ ઇન્સ્પેક્ટર સ્થળ તપાસ કરીને માપ લે, અધિકારી એને સહી કરે. પણ આ કેસના અંદર જે તે વખતના ડેપ્યુટી કમિશનર કે વિજિલન્સ અધિકારીઓએ એક શીટ કે જે રીતે શીટની રચના થતી હોય, કોઈ કોર્ટ કમિશન રચાતું હોય, કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત એક એવી ટીમ બનાવવામાં આવી કે તેના અંદર ટેક્સ ઇન્સ્પેક્ટરના કર્મચારી હોય, વિજિલન્સના હોય, એસ્ટેટના હોય, નાણાં ખાતાના હોય, અલગ અલગ ખાતાઓના 5 ડિપાર્ટમેન્ટના માણસો મંગાવી એમની જોડે માપ તો લેવડાવ્યું પણ સરવાળે તો ગોળ કુંડળીમાં ભંગાયો કે જે પાર્ટીએ સ્ટેટમેન્ટ આપ્યું વિજિલન્સવાળાએ સત્તાની ઉપરવટ જઈને કે વિજિલન્સને ટેક્સ બાબતની કમિશનરને મંજૂરી માંગવાની સત્તા ન હોવા છતાં વિજિલન્સ ખાતાએ કમિશનરશ્રીની મંજૂરી લઈ અને ટેક્સ ખાતાને આદેશ કર્યો કે તમે 59,000 માફ કરો. ચોક્કસ આ સૌથી મોટું કૌભાંડ છે તેનિલેશ ટ્રસ્ટનું હી બહાર આવ્યું છે. અમૂલ શેઠે અલગ અલગ રીતે લોકો પાસેથી પૈસા લઈને જે છતરમીટી કરી છે તેની ક્રાઇમબ્રાન્ચમાં તો ફરિયાદ થઈ છે, તપાસ પણ થઈ રહી છે, પરંતુ મહાનગરપાલિકાના જે પૂર્વ કર્મચારી છે પૂનમભાઈ પરમાર તેઓએ ગંભીર આરોપ લગાડ્યો છે. ખુદ તે જે સમયે 2005માં તેઓએ ટેક્સની આકારણી કરી હતી તે સમયે જે ટેક્સની આકારણીમાં પણ એમાં છેડછાડ કરવામાં આવી, ટેક્સની આકારણી ઓછી કરવામાં આવી, તેને લઈને અત્યાર સુધી જો ટેક્સ ભરવામાં આવે પંકજ તો 50-60 કરોડ ટેક્સ છે તે કોર્પોરેશનને અમૂલ જે અનિલ સ્ટાર્ટ છે તેની પાસે લેવાનો રહે છે. અને સાથે તેઓ અલગ અલગ રીતે સરકારને પણ ચૂનો લગાડ્યો છે. સામાન્ય લોકોને જ્યારે ટેક્સ નથી ભરતા તો તેની સાથે 18-20% જેટલો ટેક્સ છે જે પ્લસ છે તે વસૂલવામાં આવતો છે, પરંતુ અહીં માત્ર 10-12% ટેક્સ લઈને પણ કોર્પોરેશન અહીં સંતોષ મળે છે. મને રહ્યું છે કે કોર્પોરેશનની પણ મોટી મિલીભગત અહીં સામે આવી છે, સત્તાધીશોની પણ મિલીભગત સામે આવી છે, પરંતુ જોવાનું રહે છે કે કોર્પોરેશન હવે શું કામગીરી અને શું કાર્યવાહી આની સામે અહીં કરે છે. જી જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ કૌભાંડ લઈને કોર્પોરેશનની કાર્યવાહી પર હવે સૌની નજર છે. જોવાનું એ છે કે આ ટેક્સ વિભાગને કરોડોનો ચૂનો લગાવનાર સામે શું એક્શન લેવાય છે. વાત રાજકોટની. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ગોટાળો સામે આવ્યો. જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવાયા. બાંધકામ સમિતિના નિષ્ણાત તરીકે આશિષ ઉપાધ્યાયની નિમણૂક થઈ છે. આશિષ ઉપાધ્યાય ડેપ્યુટી એન્જિનિયર તરીકે કરે છે કામ. આશિષ ઉપાધ્યાય મેજરમેન્ટ બુકની ચકાસણી કરશે અને પોતે જ મંજૂરી આપશે. સમગ્ર પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નિધિત બારોટે સવાલ ઉઠાવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાયા છે. અંકિત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ હવે લાગે છે પર્યાય બની ગયો છે. પહેલા એક કોન્ટ્રાક્ટ ઉપર અધ્યાપકોની ભરતીને લઈને અને હવે વધુ એક ગોટાળો, જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવાયા તેને લઈને સામે આવ્યો છે. આખો મામલો શું છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિદ્યાનું ધામ નહીં પરંતુ વિવાદોનું ધામ બની ગયું હોય તે પ્રકારે એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ, એટલે કે થોડા મહિનાઓ પહેલા જ આપણે જોયું હતું કે સ્પોર્ટ સંકુલની અંદર જે માટીના ફેરા નાખવાના હતા તેની અંદર પણ એક કૌભાંડ છે તે સામે આવ્યું હતું. ખુદ જે સ્પોર્ટ્સ નિયામક છે અને રજિસ્ટ્રાર હતા જતીન સોની, તેમની ઉપર પણ આક્ષેપો છે તે લાગ્યા હતા અને આ મામલે કમિટીની પણ એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી.
ગઈકાલે પણ આપણે જોયું હતું કે 80 જેટલા અધ્યાપકો છે કે જેમની ભરતી કરવાની હતી, ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ તેમનું એક ભલામણો માટેનું એક ગ્રુપ બનાવી દેવામાં આવ્યું હતું કે જેની અંદર જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના જે સિન્ડિકેટ સભ્યો છે તેમના દ્વારા પોતપોતાના જે લાગતા વળગતા મળતિયાઓના નામ છે કયા વિભાગની અંદર તેમને મૂકવાના છે તે તમામનું લિસ્ટ છે તે સામે આવ્યું હતું. જોકે મીડિયાએ જે પ્રમાણે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા છે તે હાલ મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે અને આ વિવાદ છે બાંધકામ સમિતિને લગતો છે કે જેમાં એક જુનિયર એન્જિનિયર છે આશિષ ઉપાધ્યાય, તેને બાંધકામ સમિતિના નિષ્ણાંત છે તે બનાવી દેવામાં આવ્યા છે. ખુદ આજે આશિષ ઉપાધ્યાય છે તે મેઝરમેન્ટ બુકની ચકાસણી પણ કરશે અને મંજૂરી પણ આપશે. એટલે કે કહી શકાય કે જે યુનિવર્સિટીના જે સિન્ડિકેટ સભ્ય છે નિદત બારોટ, તેમને વધુ એક વખત એક કૌભાંડ છે તે સૌ કોઈ સમક્ષ લાવ્યા છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાનો સીએમ ભૂપેન્દ્ર પટેલને એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે અને ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મુખ્યમંત્રી બાદ 16 સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈને મુખ્યમંત્રીએ રાજ્યના અનેક મંદિરોમાં શીશ ઝુકાવ્યું. છેલ્લા એક મહિનામાં ભગવાન પ્રત્યે તેઓની અતૂટ શ્રદ્ધા જોવા મળી. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લેવા જતા પહેલા ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈબાબાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા અને ત્યારથી અત્યાર સુધીમાં મુખ્યમંત્રીએ અનેક મંદિરોમાં દર્શન કર્યા. અંબાજી, સંતરામ મંદિર, ઊંઝા, અમદાવાદમાં ગુરુદ્વારામાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ શીશ ઝુકાવવા પહોંચી ચૂક્યા છે. ત્યારે હાલમાં જ પૂરી થયેલી નવરાત્રી દરમિયાન પણ મુખ્યમંત્રીએ અલગ અલગ સ્થળોએ જઈને માતાજીની આરાધના કરી. મુખ્યમંત્રી આજે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા જશે. વેલકમ બેક. તો રાજ્યભરમાં ઓબીસી જિલ્લાઓ અને વિસ્તારોમાં બે કેન્દ્રીય મંત્રીઓની 40 જેટલી જનસભાનું આયોજન કરાયું છે, ત્યારે હાલ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. પેટનું પગેથી ચડતા ડરતા હતા ત્યારે ગામડે ગામડે ઘરે ઘરે ગરીબના ઝૂંપડા સુધી રૂપિયો પણ ન હોય એની પાસે એનું ખાતું ખોલાવવાનું કામ આ દેશના બેંકોના કર્મચારીએ કર્યું, સરકાર એના પડખે ઉભી રહી ત્યારે થયું. અને હવે આ જનધન એકાઉન્ટ ખાત્ર એકાઉન્ટ પૂરતું નથી, આ દેશની 450 વધારે યોજનાઓના સીધા નાણાં એમાં જમા થાય છે, ચાહે સબસિડીની વાત હોય, સ્કોલરશીપની વાત હોય, એક પછી એક કહેવા જોઈએ તો બધી જ યોજનાઓના લાભ હવે કિસાન સન્માન નિધિના પણ પૈસા મળે છે. આ કિસાન સન્માન નિધિ કોઈ ખેડૂત માંગવા જતો નતા. યુપીએની સરકારે પહેલી વાર યુપીએ 1 આવી ત્યારે આ દેશમાં એમણે 70,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું છે, એના એવા ઢોલ વગાડ્યા હતા. 70,000 કરોડ રૂપિયા આખા દેશ માટે, અને એના એવા ઢોલ વગાડ્યા હતા કે ફરીથી એમની સરકાર આવી ગઈ હતી, ખેડૂતોના હામી છીએ, અમે ખેડૂતોનું દેવું માફ કર્યું. પરિણામ શું આવ્યું? ગુજરાતમાં પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એ દેવું માફ કર્યું ત્યારે કોઈને લાભ નતો મળ્યો. આજે દેશના 14 કરોડ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 70 કરોડ નહીં, 96 કરોડ રૂપિયા દર વર્ષે સીધા ખાતામાં જમા થાય છે. પેલા 70 કરોડમાં તો નહીં ભરનારા લોકો હશે ને, એક પ્રમાણે આપણે સાદી ભાષામાં કહીએ કે નફટ લોકો, એવા લોકોએ લાભ લીધો. ગરીબના ખાતામાં તો ક્યારે ગયા નતા, આજે તો ગરીબના ખાતામાં. અને હવે તો આપણે અભણ અને પ્રમાણમાં અજ્ઞાનતા હોવાના કારણે વારસે નથી કરાવતો, અને વારસે આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહી છે. આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમયે સમયે પોતાની વાત દેશ વિદેશમાં કેવી રીતે સંપૂર્ણ સફળતા સાથે પહોંચાડી. અમૂલે અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટ્સની જાણકારી લોકો સુધી પહોંચાડી. અમૂલની દરેક જાહેરાત નવી કહાની કહે છે. અમૂલે કોશિશ રહે છે કે તે પોતાની વાત અનોખા અને રસપ્રદ અંદાજમાં તમારા સુધી પહોંચાડે. આવો જોઈએ અમૂલની એક અમૂલ્ય કહાની. में भारत में एनरॉन पावर प्रोजेक्ट एक बड़ा विवाद सामने आया. महाराष्ट्र में अमेरिकी ऊर्जा कंपनी एनरॉन से बिजली खरीद फैसला हुआ. एनरॉन की बिजली महंगी थी. 1995 में महाराष्ट्र में कांग्रेस हारी और शिवसेना बीजेपी की सरकार बन गई. नई सरकार ने एनरॉन सौदे पर रोक लगा दी, इसलिए विज्ञापन में अंधेरा दिखाया गया.
संदेश में सवाल उठाया गया कि बिजली आएगी या गुल हो जाएगी।